સ્વામી રામાનંદનું આખ્યાન કહું અનુપ, જે આપે ઉદ્ધવજી અવતર્યા તે થયા રામાનંદ રૂપ. જેહ પુરી જેહ કુળમાં જેહ ગોત્ર જેહ માત તાત, જ્યાં ઉદ્ધવજી અવતરી કાવ્યા રામાનંદ સાક્ષાત. જેમ મૂક્યું નિજ ગેહને જેમ શીખ આપી માત તાત, જેમ આવ્યા દેશમાં કહું તેની સર્વે વાત. સહુ મળી હવે સાંભળો સારી કથા છે આનુપ, કહું ચરિત્ર કોડામણું રામાનંદજીનું રસરૂપ. દુર્વાસાના શાપથી ઉદ્ધવે ધર્યો અવતાર, પૂર્વ દિશે અયોધ્યાપુરી ત્યાં બ્રાહ્મણ સુંદર સાર. ભક્ત શ્રી ભગવાનના વળી સદા સત્યવાદી પણું, વિદ્યાવાન અમાન આપે ઇન્દ્રિય જીત અતિશય ઘણું. પાપ રહિતા પુણ્યવંતા સ્વધર્મમાં સાવધાન, ઊંચે કુળે આચાર અતિ ઘણું ઘણું ગુણવાન. કશ્યપ ગોત્ર ને ઋગ્વેદ અશ્વલાયન શાખા જે હની, અજય નામે વિપ્ર પવિત્ર સુમતિ પત્ની તે હની. તેને તે ઘેર પ્રકટ્યા ઉદ્ધવ આપે ઉદાર, સંવત 1795 શ્રાવણ વદી 8 સવાર. તેહ સમે ઉદ્ધવજીએ આપે ધર્યો અવતાર, જન્મ સમે જય જય શબ્દે વંદે છે નર ને નાર. આનંદ વાધ્યો અતિ ઘણો ઘેર ઘેર મંગળ ગાય, વિધે વિધે કરે વધામણી વળી હૈયે હર્ષન માય. વળતા તેવી પ્રતેડાવ્યા તેહ આવ્યા નિજ ધામ, જન્મ અક્ષર જોઈને કહે નામ એનું શ્રી રામ. શુભ વાર ચોઘડિયું શુભ ઘડી પળ લગન, એવા સમાવ્યો પુત્ર તમારો પાવન. અતિ પ્રતાપીએ છે ઉદ્ધવ જેવાએ અનુપ, જ્ઞાન ગુણને લક્ષણે થાશે તે જેવા તદરૂપ. એવું સુણી આનંદ પામ્યા માત પિતા અતિ મન, મહામતી જે ઉદ્ધવજી તે જાણ્યા પોતાના તન. પછી આપ્યા દાન અતિ ઘણા ભાંગી બ્રાહ્મણની ભૂખ, અન્ન ધન અંબર અવની ગજવાજ ગૌ ગેહ સુખ. વિપ્રમન પ્રસન્ન થયા ગયા પુત પોતાને ગેહ, માત પિતા સુત મુખ જોઈ હૈયે ન માય સનેહ. મ
મનોહર સુંદર મૂર્તિ અતિ રૂડાદી સે રામ જેનું મુખ જોતા મયંક લાજે લાજે છબી જોઈ કોટી કામ ના ચરણની શોભા કહું અતિ ઓપે નખને આંગળી જાણું જળમાં કમળ કેરી ફૂલી રહી રાતી કળી અંકિત લંકિત લાલ અંગ્રી પેની બની અતિ પાતળી ગુલફ જંઘા જાનું જોતા ઉરુ ભય શોભે વળી ઊંડી નાભી ઉદર સુંદર પડે વળ ત્રણ તિયા સ્તન દોય હૃદય જોઈ જન મન લોભીરિયા અજબ કંઠ આજાન બાહુ અતિ સુંદર કર આંગળી અરુણ નખ ઓપે ઘણા જાણું બણી મણીની આવળી ચિબુક મુખ અધર વર વળી રસના રસ રૂડે ભરી મંદ મંદ હાસ્ય કરતા શોભે છે સુંદર હરી નાસિકા સગદીપ કેરી વળી લઘુ કપોળ કાન છે ગૌર મૂર્તિ અતિ સુંદર શોભિત તન એવેવાન છે આંખમાં અમૃત ભર્યું વળી પ્રકૃતિ ભરી ભાવની ભાલ સુંદર સોહ્યા મણો મનોહર મૂર્તિ મન ભાવની ઉર વિશાળ ભાલ ઝળકે શીશે કિશ તે શ્યામ છે ઝીણા વક્ર જગે ઘણા વળી પ્રૌઢ પંડે શ્રી રામ છે સુતને નીરખી માત તાત મગન મને હે તે લાડ લડાવતા મોટા થયા થોડે દને બાળચંદ્રની પેઠે પોતે નિત્ય વધતા જાય છે તેને દેખી તાત માતના નયણા તે ટાઢા થાય છે શોભે સુંદર મૂર્તિ નામ શ્રી રામને રૂપ આઠ વર્ષે અજય જનકે આપી જનોઈ અનુપ પછી વર્ણી વ્રતને દ્રઢ મને કરી ધાર્યું ગૃહસ્થાશ્રમ નથી કરવો એવું મને વળી વિચાર્યું ધર્માત્મા એવા જે ઉદ્ધવ વળી નૈષ્ઠિક વ્રત વાલું અતિ શ્રી કૃષ્ણ ભક્તિ રૂપ કંજને પ્રકાશ કરવા ઉડુપતિ નિવૃત્તિ વાળા સંતનો સમાગમ ગમે ઘણું તાત મુખથી કરે સદા શ્રવણ નિત્ય ભાગવત તણું તેણે કરી શ્રી કૃષ્ણ કેરી ભક્તિ અતિ ભાવે મને
પછી શ્રી કૃષ્ણની પ્રતિમા નિમેષું પૂજે નિષદને, વળી પ્રત્યક્ષ શ્રી કૃષ્ણના પુર ઈચ્છે છે દર્શનને. ગૃહાદિક નથી ગમતું, રહે છે સદા ઉદાસી મને. પછી ઉદ્ધવે મન માહી એમ કર્યો નિર્ધારને, વેદ ભણ્યાનો મિશ લઈ તજું હવે ઘર દ્વારને. ત્યારે તે પૂછ્યું તાતને, માતને જોડી પાણ આપો અમને આગન્યા, હું ભણું વેદ પુરાણ. કરવા દ્વારિકાની જાતરા, દેખવા દેશ પ્રદેશ, એવી ઈચ્છા ઉર્માહી મારે વર્તે છે અહોનીશ. ત્યારે માતાને આવી મૂરછા, વળી ઢળી તે કદળી જેમ, શ્રી રામ તમે સધાવતા મારા પ્રાણ રહેશે કેમ. પુત્ર તમે નાનકડા, નવ દેખ્યું સુખ દુઃખ, કોણ તમને જમાડશે જ્યારે લાગશે વળી ભૂખ. વાટ માહી વાઘવરું બિવરાવે બહુ બાળને, પુત્ર મારા મંદિર બેઠા ભજો શ્રી ગોપાળને. શ્રી રામ કહે માં સાંભળો, મારે જાવું છે જરૂર, રાખ્યો તમારો નહીં રહું, મારું અંતર છે આતુર. સારું પુત્ર સધાવજો, વહેલા આવજો મારા વીર, શીખ દેતા શ્રી રામને નયણે તે ચાલ્યા નીર. રહો પુત્ર રસોઈ કરું, એક વાર જમો જીવન, આ મુખ મોંઘું મળવું મારા તીર્થ વાસી તન. સુત તમે સધાવતા કેમ જાશે મારા દન, આંધળાની આંખ છો મુજ નિર્ધનીનું ધન, મુજ રાકનું રતન છો, જાતા તે જીવડો નહીં રહે. અણ તોળ્યું દુઃખ આવતા, દેહધારી કેટલું ક સહે, અપરાધ ઓલ્યા ભવના. પુત્ર આજ આવી નડ્યા એમ કહી અચેત થઈ, લડથડી પૃથ્વી પડ્યા. ત્યારે શ્રી રામ કહે માં સાંભળો, દલગીર મથાઓ મનમાં, કરો રસોઈ જમશું થાઓ સચેત તનમાં. ત્યારે માતાને ઉતરી મૂરછા, જાગીને જોયા ફરી, પછી રૂડી રીત શું રાજી થઈ રસોઈ કરી. જમીને જીવન ચાલ્યા, કળ પડી નહીં કોઈને, માત તાત તણો મોહ વ્યાપ્યો નહીં નિર્મોહીને.
જેમ પૂર્વ દિશે પ્રકટી ઇન્દુ આવે વરુણી દિશ તેમ તે શ્રી રામ આપે કર્યો પશ્ચિમે પરવેશ તરત ત્યાંથી ચાલ્યા અને જોયા તીરથ ધામ સિંધુ તીર સોહ્યા મણુ એક આવ્યું તળાજું ગામ સાધુ સ્વભાવે શાસ્ત્ર વેતા નામ તે કાશી રામ સત્વગુણી સંત જાણી તિયા કર્યો વિશ્રામ શાસ્ત્ર એના સર્વે શોધી લીધું સમજી સાર નથી અજાણ્યું એ હથી કર્યો ઉપલ્યો ઉપચાર ગોપનાથના ગોપાળ યોગી તેના શિષ્ય તે આત્માનંદ તે મળ્યા દૈવતા ચણે જે મહા મોટા યોગીંદ ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે ઉદ્ધવનું જન્મ કહ્યું ને ઘરનો ત્યાગ કર્યો એ નામે 36મું પ્રકરણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.